वडोदरा शहેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી ડભોઈયા પોલીસ ચોકી સામે થયેલા પથ્થરમારા બાદ નવાપુરા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને બળપ્રયોગ કરીને ટોળા વિખેર્યા હતા જેમાં આઠ તોફાનીઓની અટકાયત પણ કરી હતી ત્યારબાદ પોલીસ રવિવારે બરાનપુરા વિસ્તારમાંથી રાધે નામના યુવાનને પકડીને લઈ ગઈ હતી અને તેના ઉપર પોલીસે થર્ડ ડિગ્રી અપનાવીને માર માર્યો હોવાના આક્ષેપ એ યુવાને સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કર્યા છે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા રાધે નામના યુવાને જણાવ્યું હતું કે ડભોઈયા પોલીસ ચોકી સામે પથ્થરમારો થયો હતો જેમાં હું સામેલ ન હતો તેમ છતાં પણ નવાપુરા પોલીસ મથકના પોલીસકર્મી લાલભાઈ પીએસઆઈ અને બીજા અન્ય પોલીસકર્મીઓ મારા મામાની ઘર નજીકથી મને ઉંચકીને લઈ ગયા હતા અને કારમાં બેસાડી મારા વાળ પકડી લાલભાઈએ ફેટ મારી અને છાતીના ભાગે માર માર્યો હતો અને કહ્યું હતું કે તારો ભાઈ ક્યાં છે મને ખબર નથી તેમ કહેતા જ મને મારા ભોઈને ત્યાં લઈ જઈને ફરીથી મને બે ઝાપટ મારી હતી અને નવાપુરા પોલીસ મથકે લઈ જઈને છાતીના ભાગે ફેટો મારીને આખા શરીર ઉપર મને કરંટ આપ્યો હતો અને આટલાથી ના અટક્યું તો વળી મારા કપડાં કાઢી નાખીને બે પોલીસકર્મીઓ મારી ઉપર ચડી ગયા હતા અને મારી પૈશાબની જગ્યા પર કરંટ આપ્યો હતો રાધેની બહેન રેણુકાબેને આક્ષેપ કરતા કહ્યું હતું કે આ પથ્થરમારાના બનાવમાં ન હતા તેવા દિનદોષ છોકરાઓને પણ પોલીસ પકડીને લઈ ગઈ છે અને જે સંડોવાયેલા છે તેમને કોરોના કહીને હોસ્પિટલમાં ભરતી કરી દીધા છે એક 12 વર્ષના છોકરાને પણ પોલીસ પકડીને લઈ ગઈ છે તેને પણ હજી સુધી છોડ્યો નથી અને રાધેને નવાપુરા પોલીસ મથકના લાલભાઈ અને અશોકભાઈના પોલીસકર્મીઓએ તેમના કપડાં કાઢી નાખી કરંટ આપી માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા હાલ તો પોલીસની નિર્દોષ યુવાન પર કરવામાં આવેલી આ થર્ડ ડિગ્રીની કાર્યવાહીને લઈને નવાપુરા પોલીસ વિવાદમાં આવી ગઈ હતી કાલે જે ઘટના ઘટી ત્યારે મેં હું ને તઈ ઘરિયા નહોતો શું ઘટના કઈ બાજુ ઘટી છે ઘટના ઘટી સિડરાવાના મંદિર જોડે ચુનારાવાસ દવ્યા પોલીસ ચોકીની સામે શું બનાવ બન્યું છે કાલે તઈ ઘરિયા સામે પથ્થર મારો મારી થયેલા એમાં નહોતો હું આજે સવારે મને મારા મામાના ઘર જોડેથી મને ઉચકી ગયા કોણ ઉચકી ગયા લાલભાઈ બીજા પીએસઆઈ હતા બીજા 3-4 જણ હતા અને અંદર લઈ ગયા ફોર વ્હીલરમાં તો મને અહીંયા ઘડી લાલભાઈએ બાલ પકડ્યા લાલભાઈએ ફેંટો મારી ને છાટીમાં ચોટલા ભર્યા તઈથી લઈ અને મને એવું કીધું કે તારો ભાઈ ગઈ છે તો મારો ભાઈ મને નહોતો ખબર તો મારી ફોઈની તઈ લઈ ગયા તો મને તઈ ઘડ્યા પાછી બે ઝાપડો મારી નવાપુરા પોલીસ સ્ટેશને લાવી અને પહેલાં મને અહીંયા ઘડી છાટીમાં ફેંટો તઈ મારી પાછી કરંટ આપ્યો અહીંયા ઘડી પાછો આખા સડી ગયા અને પછી નાંગો કરી અને બે પોલીસવાળા મારી ઉપર ચડી બેઠા અને પછી પેશાબની જગ્યાએ મને કરંટ આપ્યો એમને કોઈ કોઈ વાત લાલભાઈ હતા અને બીજા ભાઈનું નામ નહીં ખબર મને પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ કરી અહીંયા ઘડી કઈ વાત છે અહીંયા ઘડી શું નામ રાધે નામ છે રાધેભાઈ છે હવે જાણતા નહીં પૂછતા નહીં ઘેરે બેસી રહેલા તો એકબીજાનો ઝઘડો થયો તો મેં દેખવા નીકળી કે મારો ભાઈ હટોય નહીં ને તો એ માથા પત્ર મારો કર્યો બીજા લોકોએ અને એમની જેની લડે છે એમને માથું ફાટી ગયું લોહી લહન થઈ ગયા એમને કંઈ પોલીસ ખાટું પૂછતા નહીં ને બીજા અમને છોડી દીધા ને એમને કોરોના કરીને ઉપર લાખી દીધા છતાં મારે ને નિર્દોષ નિર્દોષને પકડે છે ને 12 વર્ષનો છોકરો હજુ સવારને પકડાયો છે એને છોડ્યો નહીં આ ભાઈ જોડે શું બનાવ ઘટના આને કાને તે કશું જ નહીં જાણતો ને ડાયરેક્ટ શું કર્યું આની એની કાને કરણ કરણ લુગડા કાઢી કાઢી અહીં નાખા એના અપ્પુચે એવો કરી કાઢ્યો એના ઉપર ચાલી બેઠા બે જણા ને પૂછપાછ કરી ને પછી એને શોટ આપ્યો ને માર્યો કોઈ માર્યો લાલભાઈએ માર્યો ને અશોકભાઈએ માર્યો નવાપુરાની પોલીસ ચોકીમાં શું નામ તમારું મારું નામ રેણુકા